નમસ્કાર હું યશ ઝી ચોવીસ કલાક પર આપનું સ્વાગત છે આજે રજૂ થઈ ગયું બજેટ ભલે બજેટ ભલે કેટલાક ઉતરી છે જે તમામ લોકોનું માનવું છે તેના આધારે અમે કહી રહ્યા છે કારણ કે સૌથી પહેલા જે મધ્યમ વર્ગ છે જે સૌથી પરેશાન હતો તેમના માટે આવકવેરાની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી વાર્ષિક છ હજાર રૂપિયા પાસે બે હેક્ટર જમીન હોય તેમને આપવામાં આવશે અને બે બે હજારના ત્રણ સ્લેબમાં તેમને આ ચૂકવણું કરવામાં આવશે ખેડૂતો માટે જાહેરાત કરાઈ શ્રમિકો માટે જાહેરાત કરાઈ છે મહિલાઓ માટે પણ પણ જાહેરાત કરાવવામાં આવી આવી છે છે આ તમામ તમામ જાહેરાતો તો કરવામાં હવે સમય વિશ્લેષણ વિશ્લેષણ અને તે કરીશું જેના માટે અમારી સાથે તમામ મહાનુભાવો ઉપસ્થિત છે અમારી સાથે કોંગ્રેસ તરફથી નૈશદભાઈ દેસાઈ છે તે સિવાય અમારી સાથે દિલીપસિંહ બારડ છે કે જેઓ ખેડૂત આગેવાન છે અમલભાઈ ધ્રુવ છે જેઓ ટેક્સ એક્સપર્ટ છે મીના કાવ્યા છે જેઓ ઉદ્યોગ છે કે જેઓ ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ છે અને કેતનભાઈ જોશી કે જેઓ અમારા બિઝનેસ સંવાદદાતા છે ભારતીય જનતા પાર્ટી તરફથી અમિતભાઈ ઠાકર પણ અમારી સાથે જોડાશે તેમની સાથે કરીશું ચર્ચા અને જાણીશું કેવું રહ્યું આ બજેટ તો જાહેરાતો કરવામાં આવી છે અને સૌથી વધારે અપેક્ષા જો કોઈને હોય તો તે ખેડૂતો પાસેથી કારણ કે ખેડૂતોનું કહેવું હતું કે ભગવાન તો અમારીથી રૂઠી ગયા છે ભગવાને તો અમને કશું નથી આપ્યું હવે આશા માત્ર ને માત્ર સરકાર પાસેથી છે અને જોઈએ આ સરકાર શું આપે છે સરકારે આપ્યા છે તેમને વાર્ષિક છ હજાર રૂપિયા જેમની પાસે જમીન બે હેક્ટર જેટલી છે શું કહેવું છે ખેડૂતોનું અને શું તેમને ફાયદો મળશે આ જાહેરાતથી સૌથી પહેલાં તમારી પાસે હું આવવા માંગુ છું શું કહેશો દિલીપભાઈ ખરેખર ખેડૂતોની આ પહેલીવાર બજેટમાં ખૂબ જ સારી સીધા ખેડૂતોને નાણાં અને કંઈક સહાય મળે એ પ્રથમવાર આ જાહેરાત થઈ છે અને જાહેરાતના પગલાં એ આખા ગુજરાતમાં નહીં પણ ભારતમાં ખેડૂતોએ આ બજેટને આવકારી અને બજેટને ખૂબ જ ઐતિહાસિક ગણી અને ખેડૂતોની જે સમૃદ્ધિ અને વિકાસ થાય તેના માટેનું જે આ બજેટ છે એને આવકાર્યું છે વાર્ષિક છ હજાર રૂપિયા પૂરતા થઈ રહ્યા છે તમને શું લાગે છે વાર્ષિક છ હજાર પ્રથમ પ્રયાસ જે આપવાનો છે હજુ પણ કંઈક ગુજરાત સરકારનું બજેટ બાકી છે એ આપશે આ સિવાય અગાઉ જે જાહેરાતો થઈ તેમાં ખેડૂતોને પાક ધોવાણના પાક નુકસાનના એ સિવાય પાક વીમાના અને હમણાં જ એકસો સત્યાવીસ કરોડની જે જાહેરાત થઈ તેમાં પણ ખેડૂતોને મળશે એટલે આ વર્ષે જે ખેડૂતોને પાક નિષ્ફળતા અને અસરગ્રસ્ત વિસ્તારોને જે વરસાદ અને અતિવૃષ્ટિની જે સમસ્યા હતી એના લાભ માટે એક પૂરક બની રહેશે હજુ પણ ખેડૂતોને વીજળી અને પાણી મળી રહે તો આવી કોઈ પણ વ્યવસ્થાની જરૂર નથી માત્ર ખેડૂત પાક અને નિપટ લઈ શકે એ માટેની સુવિધાઓ મળે તો ખૂબ જ ખેડૂતને આશા છે અને લાગણી છે કે આ સરકાર આપે જરૂરથી ભાજપ તરફથી અમિતભાઈ ઠાકર પણ જોડે ગયા છે અમિતભાઈ ખેડૂતો જે જાહેરાત કરી તેને આવકારી તો રહ્યા છે પણ સાથે સાથે તેઓ પણ કહી રહ્યા છે કે અમને ખાલી વીજળી પાણી આપે તો આ કશું અમારે નથી જોઈતું સરકારે જેટલું આપ્યું છે એનું પિયુષ ગોયલજીએ આખા બજેટની શરૂઆતમાં સંપૂર્ણ બધા જ ક્ષેત્રોને આવરી લીધા અને જે આખું આંકડા આધારિત જે ચિત્ર રજૂ કર્યું એ આ સાડા ચાર વર્ષમાં જે થયું છે ભૂતકાળની કોઈ સરકારે ક્યારેક કર્યું નથી અને એના કારણે એક વાતાવરણ ઊભો થયો એટલો મોટો ટેક્સ બેઝ ઊભો થયો એટલું બધું પ્રોપર વાતાવરણ ઊભું થયું જેના કારણે આજે એમને આ કરવાની છૂટ સરકારને એમનો હાથ છૂટા થયા અને એ છૂટા થયેલા હાથની અંદર આજે એમણે જ્યારે ખેડૂતને આપ્યું છે હું સવારથી બજેટ પછી કોંગ્રેસ રાહુલ ગાંધીજીને બી મેં સાંભળ્યા એ જે વાત કરે છે મારે એમને પૂછવું છે કે તમારી સરકારે મનમોહનસિંહજી એ કેવું કીધું હતું તમારા રાજબ્બર તમારા કપિલ સિબ્બલ એ શું બોલતા હતા કે ચાર રૂપિયાની અંદર તો પેટ ભરીને જ જમી શકાય છે આજે રાહુલ ગાંધી સત્તર રૂપિયાનો વિરોધ કરવા નીકળ્યા છે એટલે માત્ર વિરોધ જ કરવાનો વિરોધ માટે કોઈ બેઝ નહીં હોય અને આ પ્રકારની વાતો જનતા કેટલો વખત સાંભળશે જે રીતે એમના ચહેરાના નૂર ઉડી ગયા હતા એ જ એમનો ગવાહ છે કે આખીને આખી જે બજેટની પ્રક્રિયા છે અથવા જે બજેટ દ્વારા લોકો સુધી મોદી સરકારે જે સોગાદો આપી છે એ કોંગ્રેસને ગળે નથી ઉતરી એમને એકદમ કહેવાય ને કે ઊંઘતામાંથી કોઈ મોઢા ઉપર એકદમ ઠંડા પાણીની ડોલ નાખી દીધી હોય અને સફાળા જાગી ગયા હોય એ પ્રકારની આજે એમની હાલત દેખાય છે જે જરૂરથી શું કહેશો આપને ઈશદભાઈ જે રીતે ખેડૂત માટે જાહેરાત કરાઈ છે ખેડૂત આગેવાન પણ કહી રહ્યા છે કે એક શરૂઆત તો થઈ છ હજાર રૂપિયા એ ચૂંટણી પ્રચારની જાહેરાત છે સૌથી વધારે અસર એમના માર્કેટિંગ માટે એમના પ્રોડક્શન માટે ઉત્પાદન માટે અને સંસાધનો માટે એમને જે જરૂરિયાતની વસ્તુઓ છે એને માટે અને પાણી અને વીજળી એને માટે બજેટમાં કોઈ જોગવાઈ નથી એટલે ખેડૂતોને ખરેખર એનું ઉત્પાદન વધે વધારે કેવી રીતે કરી શકે અને એનું માર્કેટિંગ કેવી રીતે કરી શકે એના માટે એને સંસાધનોની જરૂર છે અને જે સંસાધનો એને આપવામાં આવે છ હજાર રૂપિયાથી કંઈક કોઈ સંસાધનો આપવા આપી ન શકાય અને પાણી વીજળી એ પણ બહુ અગત્યનો મુદ્દો છે ખેડૂતો માટે એટલે એ બહુ સ્વાભાવિક છે કે ખેડૂતો માટે આ એક ચૂંટણીલક્ષી જાહેરાત લાગે છે બાકી એમાં કંઈ છ હજારમાં બીજું કોઈ વિશેષ ખેડૂતો માટે કશું જ નથી જરૂરથી જરૂરથી અમલભાઈ સવાલ તે છે કે માત્ર રૂપિયાની વહેંચણી અને લહાણી જ ખેડૂતોને કરવામાં આવી રહી છે તેમને જે જરૂર છે તે નથી મળી રહ્યું ખેડૂતોને આવી રીતે ડાયરેક્ટ મદદ કરવાની જરૂર પડી એ જ બતાવે છે કે હજી લગી આપણે આ સેક્ટરને જોઈએ તે મદદ કરી શક્યા નથી એ લોકોને જો પાણી અને વીજળી સમયસર મળે તો એ લોકોના મોટાભાગના પ્રોબ્લેમો સોલ્વ થાય એમ છે પણ આ વખતે આપણે આ જાહેરાત કરી બોતેર હજાર કરોડ રૂપિયા ની ફાળવણી આ જેને ઇન્ટ્રીમ બજેટ કહો છો એની અંદર કરવામાં આવી આ બહુ મોટો એમાઉન્ટ છે એક ખેડૂતની કદાચ ઓછો હોય પણ આ જે એક ચીરો ચાલુ કર્યો છે એ ચીરો ચાલુ રહેવાનો છે એટલે આ વખતે છ હજાર આવતી સાલ આઠ હજાર પછી દસ હજાર જેમ સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટનો વધારો માગવામાં આવે છે એવી રીતે માગવાની આદત ના પડે એ ખાસ જોવાની વાત છે ચૂંટણીલક્ષી બજેટ હોવાનું જ હતું અને ચૂંટણીલક્ષી બજેટ થયું છે પણ એની અંદર એવા ચીલા આપણે ચાલુ ના કરીએ અને આની અંદર બંને પાર્ટીઓ કોંગ્રેસવાળા કહે છે કે આ ઓછું છે એનો અર્થ કે તમે તો આ છ હજારની જગ્યાએ સોળ હજાર આપ્યા હોત પણ આ આખો જે ડાયરેક્ટ લોકોને પૈસા આપવાનો જે છે એનો અર્થ એ થયો કે તમારે જે માળખાકીય મદદ જે પહોંચવી જોઈએ તે માળખાકીય મદદો પહોંચતી નથી અને છેલ્લા જે ખેડૂતો છે એ લોકોને હજી તકલીફો પડ્યા કરે છે એટલે તમે એમને ડાયરેક્ટ પૈસા આપવાનું ચાલુ કર્યું પૈસા આપીને રૂપિયા મોઢું બંધ કરાવવાની વાત જેવું થઈ રહ્યું છે હિરનભાઈ સવાલ તે જ છે કે આ એક સરળ રસ્તો છે તમામ જે સુવિધા છે તે આપવામાંથી બચવા માટેનો અહીંયા જે બેઠા છે એમાંથી જો ખેતી કરતો તો હું એકલો છું તમે આપણ છો સોરી પણ હું રોજ સવારે ના હું રોજ સવારે સારા સાથે જાઉં છું અને આઈ ડુ એપસોલ્યુટ ફાર્મિંગ સવારના સાડા સાત થી સાડા દસ સુધી ખેતરમાં જ હોઉં છું બરોબર એકસો સત્તર વીઘાની ખેતી કરું છું સાહીઠ ગાયો છે અને એકાવન હજાર ઝાડ રોપેલા છે હોર્ટિકલ્ચર પણ છે પહેલાં તો સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન કે એટલું સરસ બજેટ આપ્યું પણ એક ઈચ્છા એવી થઈ જાય કે જો કદાચ આ જ બજેટ વીસ વીસ ટકા કરીને જો પાંચ વર્ષમાં આપ્યું હોત તો કદાચ ભારતનો નકશો બદલાઈ ગયો હોત ઓન ધ ઇકોનોમિક ફ્રન્ટ પણ આ ચૂંટણી આવી એમાં ખેડૂતો બહુ નારાજ એમાં ગુજરાતમાં તો ગઈ ચૂંટણી આપી ગુજરાતની ચૂંટણીથી તો પાણી જ ગુમ થઈ ગયું છે આખા દોઢ વર્ષમાં ખેડૂતોને કે પાણી જ નથી મળ્યું બરાબર પાણી તો ક્યાંથી લાવી શકે કારણ કે નર્મદાનું એમપીનું ઇલેક્શન હતું એટલે ત્યાં પાણી આપવું પડે ત્યાં પાણી રોકાઈ ગયું એટલે આ બધી જે મુશ્કેલીઓ આવી એ જો કદાચ એનું ધ્યાન રાખ્યું તો કદાચ ખેડૂતને છ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવાની જરૂર ના પડત હું એવું માનું છું રોગ આવે છે ઘણી બધી મુશ્કેલીઓ છે તો એના માટે જે મુશ્કેલીઓ જે છે કે જેમ સાહેબે કીધું કે નુકસાન પણ નુકસાન કેમ જાય છે કેટલી જાતની જીવાતો આવે છે કેટલી જાતના રોગો આવે છે તો એના માટેનું એક નોલેજ એના માટેની કોઈક સાયન્ટિફિક વ્યવસ્થા કે જે આપણે એમને સમજાવીએ તો જે થવાનું છે ને તો આ નુકસાન તો થયા જ કરવાનું છે એટલે ખેડૂતોને આપણે લાભ આપ્યો વર્કર્સને લાભ આપ્યો આ જે લાભ થયા એ હકીકતે કેટલે સુધી પહોંચશે છ હજાર રૂપિયા આપવા કોણ જશે એના ખાતામાં જશે બબે હજાર રૂપિયા એના ખાતા બંધ થઈ ગયા હશે ત્યારે કે બે વર્ષમાં એક રૂપિયા જમા નહીં થાય જન ધનમાં એટલે આ જે મુશ્કેલીઓ જે પ્રેક્ટિકલ મુશ્કેલીઓ છે એ ઘણી બધી છે ને એ જો નીચે સુધી પહોંચી શકે તો ભગવાન ભલું કરે તો ખેડૂતોનું બી ભલું થશે ઇકોનોમી આટલા રૂપિયા બજારમાં તો ફરશે આવશે ત્યારે એટલી ખરીદ શક્તિ વધશે ઇકોનોમી ઓફ ધ કન્ટ્રી વિલ ગો અપ પ્રોવાઇડેડ ઇટ પર્કોલેટ ડાઉન ટુ ધ રાઈટ પર્સન છ હજાર રૂપિયાની જે વાત કરે છે એટલે એવું ઈચ્છે કે કંઈક સરસ થઈ શકે નથી કેતનભાઈ સવાલ તે છે કે આર્થિક રીતે આ નિર્ણય કેટલો ફાયદાકારક રહેશે કે કેટલો નુકસાનકારક રહેશે જો આમ જોવા જઈએ તો પિયુષ ગોયલે ખૂબ સારું બજેટ આપ્યું છે પરંતુ હંમેશા બજેટની એક સરળ ભાષા આપણે કહીએ કે રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં ખર્ચ થશે તો ખર્ચ થશે એનું તો વિસ્તારથી અહીંયા વિવરણ કરી દેવામાં આવ્યું કે ખૂબ જ માની લો કે પિચોતેર હજાર કરોડ ખેડૂતોને પાસઠ હજાર કરોડ છે એ આપણે અલગ અલગ યોજનાઓમાં વાપરવાના છે ત્રણ લાખ કરોડથી વધારે છે ડિફેન્સમાં પરંતુ એ પૈસા ક્યાંથી આવશે તો સરકાર ઉપર એક જાતનો પ્રેશર તો છે પરંતુ એક શબ્દ આપણે વાપરી શકાય કે બજેટ બ્રહ્માસ્ત્ર બે હજાર ઓગણીસ છેલ્લું એક હથિયાર હતું એ સરકારે અહીંયા છોડી દીધું છે હવે એની અસર કેવી થાય છે લોકો ઉપર એ પણ જોવાનું છે હમણાં જે સ્પષ્ટતા થઈ કે ભાઈ પાંચ લાખ સુધીની મર્યાદા તો છે જ એટલે એમાં તેર હજારનો જે સેલરી ક્લાસ છે એને ફાયદો છે પરંતુ એની ઉપર જે આપણે બધા આકલન કરતા હતા તો પિયુષ ગોયલે બજેટ રજૂ કર્યા પછી જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં સ્પષ્ટતા કરી કે ભાઈ તમે દોઢ લાખના સેવિંગ્સ ઉપર લાભ લઈ શકશો અને આપણા અહીંયા અલગ અલગ ટેક્સ કન્સલ્ટે જી જી તેના ઉપર આવીએ તેના ઉપર આપી આવે આપણે સેગમેન્ટ વાઇઝ ચર્ચા કરીએ અત્યારે ખેડૂતોની ચર્ચા કરી રહ્યા છે તેથી શૈલેશભાઈ જ્યારે ચર્ચા થઈ તે પહેલા આપણે આપણે ચર્ચા કરી હતી અને ખેડૂતો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે 75000 કરોડ રૂપિયાની જાહેરાતો કરવામાં આવી છે ખેડૂતો માટે આ કેટલી ઉપયોગી જાહેરાત રહેશે ખેડૂતો માટે આ એક માનસિક તમે એમને રાહત આપી કહેવાય પણ આ ઉપરાંત જે ગવર્મેન્ટે એમને માટે કર્યું છે કે જે એમને સારા બિયારણ આપે નિમકોટેડ યુરિયાની જે વ્યવસ્થા જે પહેલાં એમને યુરિયા નહોતો મળતો એ મળી રહ્યો છે એમને જમીનનો આપણે કાર્ડ આપે છે કે તમારી કઈ જમીનમાં શું તમે ઉગારી છો આ બધા જે એ બેનિફિટ્સ એ સૌથી વધુ છે અને હું માનું છું ખેડૂતોને આજે ચોક્કસ એઝ એ ટેક્સ પેયર એટલું ચોક્કસ અમે માનીએ છીએ કે તમે વોટો માટે એમના જે કેપિટલ જે જે મુદ્દલ છે એ માફ ના કરવા જોઈએ એમના વ્યાજ અને એમના ઉપર પેનલ ઇન્ટરેસ્ટ હોય એ માફ કરવું નહીં તર આ ખેડૂતો ફરીથી દર વર્ષે કે દર બે ત્રણ વર્ષે આ રીતે માફી યોજના માગશે અને પોલિટિશિયન એમના વોટ માટે ટેક્સ વેરના પૈસા વાપરે એ કોઈ રીતે ચાલે નહીં આ નોન બજેટેડ એક્સપેન્સીસ છે અને ઇટ શુડ નોટ બી પરમિટેડ બી તેથી સવાલ અહીંયા થાય છે કે કોંગ્રેસ એક દેવા માફી કરે અને ભારતીય જનતા પાર્ટી સીધો આર્થિક લાભ ખેડૂતોને પહોંચાડે તો આ તો એક નેવર એન્ડિંગ ગેમ થઈ ગઈ નહી આ એટલે તમે સમજો કે ખાલી આટલું જ નથી એની અંદર સાડી સાતસો કરોડ રૂપિયા એનિમલ હસબન્ડરી અને ફિશરીઝ માટે આપે છે પીએમ ફસલ યોજના બી આની અંદર છે કુલ મળીને જે ખેડૂત જે છે એને એ એનું બેઝિક જીવન ધોરણ જળવાય રહે એના માટેનો પ્રયાસ છે પિયુષ ગોયલજીએ શું કીધું કે આ દેશના જે સંસાધનો ઉપર છે એનો સૌથી પહેલો અધિકાર કોનો છે તો આ દેશના ગરીબનો છે એટલે જે ઇન્કમ દેશમાંથી ઊભી થાય છે એ ઇન્કમ એકચ્યુઅલી વપરાય છે ક્યાં તો દેશનો એ નાગરિક કે જરૂરિયાત છે તો એના તરફ આપે છે જ્યારે કોંગ કોંગ્રેસ અત્યારે મનરેગાની અંદર છત્રીસ હજાર કરોડ એ મોદી સાહેબના શાસનમાં બજેટ હતું એ અત્યારે સાઈઠ હજાર કરોડ રૂપિયા એ પહોંચ્યું એટલે એટલું એલોકેશન મનરેગામાં છે તો મનરેગાથી એમના જે મહેનત કરે છે એનો એને સામે ખર્ચો આવક આપે છે તો એવું નથી કે કોંગ્રેસે સાઠ હજાર કરોડ માફ કર્યા હતા દેવા તરીકે અમે માફ નથી કરતા અમે એ જે કામ કરે છે એનું માનધન એને આપીએ છીએ એટલે આજે પાંચ સાત હેડ છે કે ખાલી છ હજાર રૂપિયા જ નથી ઓલ ઓવર છ થી સાત કે જેની અંદર તમે દાખલા તરીકે તમે પશુપાલન કરો તો બે ટકા તમને વ્યાજમાં માફી તમે ટાઈમે લોન ભરો છો તો તમને બે ટકા એટલે અમિતભાઈ અમિતભાઈ વાત તો એજ થઈને કે નામ અલગ છે પણ તમે ક્યાં તો રૂપિયા આપો છો ક્યાં તો વ્યાજ માફ કરો છો પંચોતેર હજાર કરોડ ટેક્સ જે ભર્યો છે લોકોએ તેમાંથી વાપરો તો વાપરો બેશક વાપરો પણ તેને સંસાધનોને વધારવા માટે તેમને યોગ્ય રીતે પાણી મળી રહે તેના માટે વાપરવા યોગ્ય નથી લાગતા એટલે કુલ મળીને બધા જ આંકડા આપના સ્ટડી રૂમમાં અવેલેબલ છે જે સિંચાઈ યોજનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રિઝીમમાં જે કામ થયું આટલું કામ છેલ્લા સિત્તેર વર્ષમાં નહોતું થયું પ્રધાનમંત્રી સિંચાઈ યોજનામાં આજે મોટા ભાગના ગામો સુધી એ આજે પહોંચી ગયા છે તો પ્રોપરલી સમયે વીજળી મળે પ્રોપર સમયે પાણી મળે આ સંદર્ભે ખૂબ કામ થયું અને એ કામના કારણે આજે જીવન જીવનધોરણની અંદર ખૂબ પરિવર્તન આવ્યું છે હવે બધું જ સાડા ચાર વર્ષની અંદર અપેક્ષા તો જનતા બી નથી રાખતી ને જે તમે સિત્તેર વર્ષમાં નથી કર્યું મોદી સાહેબને તમે ચાર વર્ષની અંદર બધું જે અપેક્ષા કરો આજે જ્યાંથી મોદી સાહેબે શાસન હાથમાં લીધું ને જ્યાં પહોંચાડ્યું બધા જ પેરામીટર બધા માઇક્રો ઇનોમો ઇકોનોમિક પેરામીટરની અંદર આજે તમારો ગ્રોથ રેટ એ લગભગ આઠ ટકા સુધી પહોંચી ગયો તમારો ફિઝિકલ ડેપોઝિટ સંપૂર્ણ કંટ્રોલ ની અંદર તમારી ઠીક છે આ આ બાબત પર આ બાબત પર હું એક છેલ્લો છેલ્લો પ્રતિક્રિયા ખેડૂત નિષ્ણાત પાસેથી મેળવવા માંગુ છું દિલીપસિંહજી સવાલ તે છે કે તેઓ કહી રહ્યા છે કે છેલ્લા સાડા ચાર વર્ષોમાં મોદી સરકારે ઘણું બધું કામ કર્યું સિંચાઈ માટે ઘણું બધું કામ કર્યું વીજળી માટે કામ કર્યું તેમ છતાં ખેડૂત તો રાડ જ પાડતો હોય છે હવે જ્યારે સમસ્યાઓને લેવાનું હોય એટલે માગનારું તો હંમેશા માગે જ પરંતુ મારે એક ચોક્કસ કહેવું છે કે આજે નર્મદાની યોજના સમગ્ર ગુજરાતમાં ખૂબ જ સારી રીતે સિંચાઈનો લાભ ખેડૂતોને મળે છે એ જ રીતે હમણાં જ ગવર્મેન્ટે સૂર્યશક્તિ યોજનાથી સોલરથી જે લાઇટ મળે એના માટેના પણ જે પ્રયત્નો કરે છે એના માટે પણ કિસાનને વીજળી વાપરવા માટેનો ખૂબ જ સારો એક પ્રયત્ન છે એ સિવાય હમણાં બીજો એક સરકારે પ્રયાસ ખેડૂતોના વિકાસ માટે કર્યો કે એક ખેડૂત કનેક્શન ડબલ મેળવે તો એના કારણે એક કિસાન જે સિંચાઈની યોજના છે એ બોર અને વીજળી દ્વારા ડબલ કરી શકે એ પણ એક પ્રયત્ન કર્યો છે બીજું હમણાં જ શૈલેષભાઈ પટવારીએ કહ્યું કે એના ધિરાણ યોજના માટે તો ઘિરાણ યોજનામાં ત્રણ લાખના ધિરાણ ઉપર અત્યારે હાલમાં ઝીરો ટકા લોને બેંક વ્યાજ અને સરકાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સહાયથી ઝીરો ટકા લોન વ્યાજ મળે છે એ જ રીતે હમણાં જ ખેડૂતોના પાક અને ઉપજ માટે એકવીસ પાકોનું ટેકાના ભાવ ખરીદવા માટેનું સરકારે જે આપ્યું છે એ પણ એક સારું પગલું છે આપ આ બધી જાહેરાતો તો ગણાવી રહ્યા છો પણ સવાલ પછી તેના અમલ ઉપર જ આવીને ઉભો રહે છે જી જણાવશો માંગુ છો ટેકાના ભાવની જે વાત કરીએ તો હું આપણે છે ને વીઆર ટોકિંગ અબાઉટ પોલિટિક્સ કોને શું કર્યું અત્યારે ટોકિંગ કર્યુંટ આઈ સે અત્યારના જે એમએસપી વાત કરીએ ડાંગર માટે ત્રણસો પચાસ રૂપિયાનો ભાવ સરકારે બાંધેલો છે મારે પોતાને મારી બે હજાર મણ ડાંગર વેચતા એકવીસ દિવસ થયા કારણ કે ગોડાઉન કીપર લેવા તૈયાર નહોતા મેં કેટલી જગ્યાથી ફોન કરાવ્યા હું જાતે ગયો અને તમામ લોકોએ તમામ તાલુકાના તમામ ગોડાઉનમાં એક મણના અડધો કિલો ડાંગર ગોડાઉન કીપરોએ લીધેલી છે એક લાખ મણ જો એક ગોડાઉનમાં ગઈ છે એક તાલુકામાં તો પચાસ હજાર કિલો ડાંગર એ ગરીબ ખેડૂતની એ માણસ ખાઈ ગયા છે એટલે એનો પાંચ ટકા નફો હેઝ ઓલરેડી બીન ઇરિગેટેડ બાય ધેટ પર્સન એટલે આપણે એમએસપી ની જે વાત કરીએ એ વાત તદ્દન ખોટી છે ત્રણ ત્રણ દિવસ સુધી ટ્રેક્ટર લોકોના ઉભા છે ગોડાઉનો ભરાઈ ગયા છે ગોડાઉનોમાં જગ્યા નથી એમ કહીને માલ લેતા નથી અને બધા પાસેથી અડધો કિલો ડાંગર લીધી છે હું લખીને આપવા તૈયાર છું એફિડેવિટ આપવા તૈયાર છું અને આની તપાસ થવી જોઈએ આપણે જયારે એમએસપી ની વાત કરીએ તો ગરીબ ખેડૂતો પાંચ ટકા તો ત્યાં જતા રહે લેવાનું શું એમાં અને આ મારી પોતાની વાત કરું છું જો મારે આપવા પડ્યા હોય તો પહેલા માણસ શું શું થવાનું એને તો ડાંગર જ નથી વેચાય અને લોકો શું કરે છે ખરાબ ડાંગર બસો રૂપિયામાં લઈ મિલી વગત કરી અને સાડા ત્રણસો રૂપિયામાં એમએસપીમાં આપે છે એટલે દોઢસો માંથી પંચોતેર પંચોતર બંને વેચી લે છે આ પરિસ્થિતિ છે એમએસપીની અને આ એટલે કાયદાઓ બધા સારા છે સ્કીમો બધી સારી છે બટ ધ એમ્પ્લીમેન્ટેશન જે આપણે વાત કરતા હતા એ ઇમ્પલિમેન્ટેશન નથી થઈ શકતું એની આ મુશ્કેલી છે પોલિસી ગમે તે લાવ્યું પણ જે ઇમ્પ્લિમેન્ટેશન નીચે થવું જોઈએ એ આજે પણ નથી થઈ શકતું અને મોટા પાયે આપ વાત કરો પાંચ ટકાની દિલીપસિંહભાઈ મેં પોતે આપી છે આપે પણ આપીએ છીએ કદાચ કે આપણા ખેડૂતો બી આપ પણ કોઈ બોલવા તૈયાર નથી જી જી જરૂરથી અમિતભાઈ વાસ્તવિકતા એક આ પણ છે કહી રહ્યા છો કે પડતર કિંમત કરતાં પચાસ ટકા વધારે એમએસપી અમારી સરકાર આપે છે પણ ટીવી સ્ક્રીન્સ પર અમે પણ જોઈએ છે કે કેટલા ખેડૂતો લાઈનમાં ઊભા હોય છે કેટલા ખેડૂતોની ખરીદી થાય છે કેટલાની નોંધણી થાય છે તો ક્યાંક ને ક્યાંક તો ઉણા છે ને એટલે એમણે જે વાત કરી સ્થાનિક સમસ્યાની વાત કરી બજેટ આખા દેશ માટે થતું હોય છે તો આખા દેશમાં સ્થાનિક સમસ્યાઓ હોય છે આખા આખા દેશમાં જે બજેટ ડિક્લેર થાય એમાં જ્યારે આવ્યા ત્યારે સૌથી પહેલા શું હતું તો સૌથી પહેલા એ પરિસ્થિતિ હતી ખેડૂતની આવકમાં વધારો કરવાનો તો ખેડૂતની લગભગ પાંત્રીસ જેટલી પ્રોડક્ટને આની અંદર આવરી લઈ અને દોઢ ગણી આવક આપવાનો પ્રયત્ન થયો હિતેનભાઈ જે ધ્યાન દોર્યું એ ધ્યાનની અંદર એ સ્થાનિક સમસ્યા છે અને એ સ્થાનિક સમસ્યા ઉપર અવશ્ય એ કામ થાય છે અને થવું જોઈએ અમે કરીએ પણ છીએ પૈસા આવશે ક્યાંથી એની કોઈ ક્લેરિટી નથી પૂરી અને આ તો એક સંપૂર્ણ બજેટ રજૂ ખરેખર પ્રણાલિકા પ્રમાણે થઈ જ ના શકે પણ આ એમણે જાહેરાતો ચૂંટણીની જાહેરાતો બે હાજર ચૌદમાં એમણે જે વચનો આપ્યા હતા એ પ્રમાણે આ વચન આપે છે હવે આ વચનનો અમલ થવાનો જ નથી કારણ કે એવો પાછા પ્રધાનમંત્રી બને ત્યાર પછી પૈસા લાવે એવો અને ત્યાર પછી તે અમલ કરે એટલે આનો આતંકમાં કે અમલ જ નથી થવાનો એ સૌથી મોટો એ જ પ્રશ્ન છે આ માત્ર પ્રચારની જાહેરાતો છે જે થી તો કોંગ્રેસ શું કહેવું છે કે આ માત્ર અને માત્ર પ્રચાર છે પણ તેની વચ્ચે પૈસાય તો ખેડૂત છે વાત કરી ખેડૂતોની આપણે પણ ત્યારબાદ હવે ટેક્સ રિફોર્મ્સની પણ વાત કરીશું ટેક્સ રિફોર્મ્સ કેવા રહ્યા અને તેનાથી શું અસર પડશે તેની પર વાત કરીશું અમારી સાથે મીના કાવ્યા જોડાયા છે જેમને અત્યાર સુધી સવાલ નથી પૂછાયો પરંતુ તેમને હવે સવાલ પૂછીશું હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે એને આપણે ક્યાંકનું ક્યાંક ઇગ્નોર કરતા આવ્યા છે એમને માટે કંઈક જો હોત તો વધુ ઉત્તમ બનત બીજું જે આપણે કીધું કે જે લિમિટ વધારી ઇન્ડિયામાં જે હ્યુજ મિડલ ક્લાસ છે ઇન્ડિયા ઇઝ ઓલ અબાઉટ મિડલ ક્લાસ અને એમાં પણ સેલરીડ ક્લાસ મોટો છે એટલે મારું એવું માનવું છે કે આજે લિમિટ વધારી છે ચોક્કસપણે જે સેલરીડ ક્લાસ છે આજે હું ઘણા બધા લોકોને મળી પણ છું એમના એમને ફાયદો થશે એમની બચત થશે વધશે ચોક્કસ જી જરૂરથી અમલભાઈ આપની પાસે આ માગું છું ટેક્સ રિફોર્મ્સને તમે કેવી રીતે જુઓ છો જે આજના બજેટમાં જાહેરાત કરવામાં આવી ભલે તે પછી ઇન્કમ ટેક્સનો સ્લેબ હોય કે પછી ઇન્વેસ્ટમેન્ટ પર જે રિબેટ આપવામાં આવી છે મારા હિસાબે પિયુષ ગોયલ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને ડાયરેક્ટ ટેક્સની સાથે એમનો નાતો છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી રહેલો છે એટલે ડાયરેક્ટ ટેક્સ પેયરને કઈ કઈ મુશ્કેલીઓ છે એ બહુ સારી રીતે સમજાય છે અને અઢી લાખથી સીધો કૂદકો મારીને પાંચ લાખ ઉપર લઈ ગયા એ બહુ બોલ્ડ પગલું છે અને બહુ સારું પગલું છે આ ઉપરાંત જે ટીડીએસની અંદર જે ઇન્ટરેસ્ટ ઉપરનો જે ટીડીએસ છે એ દસ હજારથી વધારીને ચાલીસ હજારની જે મર્યાદા કરી સ્ટાન્ડર્ડ ડિરક્શન એટલે કોમન ટેક્સ પેયરને એમણે ઇન્ડિવિજ્યુઅલને બહુ જ સારી રીતે ટ્રીટ કર્યો છે અને એ માટે એમને ખરેખર અભિનંદન આપવા માટે સાચી વાત એમણે જે કરી છે એ ઉપરાંત જે નોશનલ ટેક્સ એક વર્ષ તમારું મકાન ખાલી રહેતું હોય તો બિલ્ડરોને એક મોટો ફાયદો થયો છે કે બે વર્ષ સુધી એમના ઉપર એક પ્રિઝમ્પટિવ ટેક્સ નાખવામાં નહીં આવે કેપિટલ ગેઇનની સામે એક જ ઘર ની છૂટ હતીની જગ્યાએ બે ઘરની છૂટ એમણે કરી છે જો બે કરોડ લગીનો લોંગ ટર્મ કેપિટલ ગઈનો એટલે આ પ્રમાણે ડાયરેક્ટ ટેક્સ માટે એમના જે પગલાં છે એ ખૂબ આવકારદાયક પગલાં ચોક્કસ ગણી શકાય ઇન ડાયરેક્ટ ટેક્સમાં કંઈ બોલ્યા નથી કોર્પોરેટ ટેક્સ વખતે એમ કહ્યું છે કે ભાઈ આ તો ઇન્ટ્રીમ બજેટ છે એટલે મુખ્ય બજેટ આવશે ત્યારે હવે ક્યારે ને ક્યારે ફાઇનલ ખબર નથી પડતી કારણ કે સિત્તેર હજાર એંશી હજાર કરોડની રાહતો તમે ઇન્ટ્રીમમાં આપી દો છો અને કોર્પોરેટ ટેક્સવાળા જે થોડી નાની મોટી રાહતો માગતા હતા એ વખતે તમે કહો છો કે આ ઇન્ટ્રીમ બજેટ છે પણ ગમે તેમ પણ એઝ ફાર એઝ સ્મોલ ઇન્ડિવિજ્યુઅલ્સ આ કન્સર્ન ઇટ એઝ બિન અ ગુડ બજેટ નો ડાઉટ અબાઉટ દેટ હિતેનભાઈ આપને શું લાગે છે કે આ બજેટ થકી લોકોને ઇન્વેસ્ટમેન્ટ તરફ આકર્ષવા માંગે છે સરકાર ઇન્વેસ્ટમેન્ટ કરતાં લોકો વચ્ચે હકીકતે આની બહુ જરૂર હતી ઘણા વખતથી આ લિમિટ વધારવાની લોકોની એક આવશ્યકતા હતી અને એનાથી ઘણા લોકોને ફાયદો થશે સો ધીસ ઇઝ રિયલી અ વેરી વેલકમિંગ ડિસિઝન ટેકન બાય ધ ગવર્મેન્ટ કે અઢીના પાંચ કર્યા પ્લસ બીજા દોઢ લાખ સુધી એ લોકોને જે થાય તો આજે લોકોને ટેક્સ ભરવો પણ ગમે રિટર્ન ભરવું પણ ભલે ઝીરો રિટર્ન પણ ભરે અને ઇન્કમ ટેક્સના દાયરામાં એ લોકો આવે પણ ખરા અને દે વિલ સેવ મની અત્યારના જે મુશ્કેલી હતી કે અમે કમાઈને અમે અમારે આપી દેવું પડે છે તો આ બહુ જ સારું પગલું છે અને વી વેલકમ એટલીઝ આઈ પર્સનલી થિંક ઇટ્સ અ વેરી વેલ ટેકન ડિસિઝન અને જેવી રીતે કીધું પિયુષ ગોયલ ઇઝ અ યંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને એને જે કર્યું છે તો વી વેલકમ ધીસ

ચોક્કસ બેંકને તો ફાયદો થશે સાથે સાથે જે પબ્લિક છે એને પણ ખૂબ મોટો ફાયદો થાય છે કારણ કે આજે સિનિયર સિટીઝન હોય એમને ટીડીએસ માટે રિટર્ન ફાઇલ કરવું પડે ટુ ક્લેમ બેક ધ રિફંડ તો આજે એ લોકોને જો ચાલીસ હજાર સુધીનું ટીડીએસ હશે તો એ સિનિયર સિટીઝનને બહુ મોટો ફાયદો થશે કારણ કે સિત્તેર પંચોતેર વર્ષના માણસો એમને રિટર્ન ભરવાનું અને વકીલ પાસે જવાનું અને રિફંડ લેવાનું અને એના કાગળિયા સાચવવાનું એ બધું હવે જતું રહ્યું એટલે એ મોટામાં મોટો બેનિફિટ છે અને એક સાયકોલોજીકલ એક બૂસ્ટ મળશે કે ભાઈ હવે બેન્કોમાં ડિપોઝિટ મૂકો કે પોસ્ટમાં ડિપોઝિટ મૂકો તો આપણે ટીડીએસ નથી કપાવવાનો એક જાતની રાહત રહેશે એટલે એ પૈસા આપણે સર્ક્યુલેશનમાં પાછા આવશે એટલે હું માનું છું કે આનો બીજો પણ આ બેનિફિટ થશે કે આ પૈસા રોટેશનમાં આવશે એટલે હું માનું છું બેન્કોની સ્થિતિ પોસ્ટ ઓફિસ એ બધામાં સેવિંગ્સ વધશે અને એ પૈસા બિઝનેસવાળાને લેક ઇન લેન્ડ મની અને જે હમણાં મને એક ભાઈએ આપણે કહ્યું કોંગ્રેસના ભાઈએ કે ભાઈ આ પૈસા લાવશે ક્યાંથી પણ મોદી સાહેબે ગુજરાતી છે એ આપણે બધા જાણવું પડે અને જે એમણે ડીમોનેટાઈઝેશન કર્યું પછી એંશી ટકા ટેક્સના રિટર્ન વધુ ફાઇલ થયા છે એ પણ આપણે જાણીએ છીએ એમાં રેવન્યુ થઈ છે બીજું કે જીએસટી આવ્યા પછીથી પણ આજે ડરાવી રહ્યા છો ફરી થશે શું બે હજારની નોટનું થશે એ હું માની રહું પણ જે અત્યારના જીએસટી પછી એક હજાર એક લાખ કરોડની આવક જાન્યુઆરી મહિનામાં થઈ છે બીજું કે પેટ્રોલ અને ડીઝલના જ્યારે પ્રોબ્લેમ થયા ભાવો વધ્યા તો આ નીડરતા એમની હતી કે એમણે લોકોને ગમે તેટલી માગ હતી પણ એમાં ભાવને ઘટાડ્યા નહીં અને રેવન્યુ કન્ટિન્યુ કરી અને કીટીમાં પૈસા ભેગા કર્યા એમાંથી આ પૈસા એ અત્યારના આમ જનતાને વેચી રહ્યા છે જી જરૂર નથી તેથી જ આપની પાસે આ માંગુ છું ભાઈ સવાલ તે એ છે કે આમ આદમી જે સેલેટ પર્સન છે તેઓ મોટું એક વોટ બેંક છે ભારતીય જનતા પાર્ટીનું શું અસર પડશે આ નિર્ણયથી પાંચ લાખની જે મર્યાદા છે એ એમણે કહ્યું તે પ્રમાણે એ ઇન્ફ્લેશન અને મોંઘવારીમાં એકચ્યુલી પચાસ ટકા તો વધી જ જાય છે પાંચ વર્ષમાં પણ આ એક એવું પગલું છે કે એ ધારે તો મે પહેલાં એનો અમલ કરી શકે મતદાન પહેલાં આનો અમલ સરકાર કરી શકે એમ છે એટલે એ સરકારનું પગલું પાંચ લાખનું થોડું આવકારદાયક કહી શકાય પણ સૌથી વધારે મુશ્કેલી આમાં એ જ છે કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને કોઈ પ્રમોશન જ નથી આખા બજેટમાં હવે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી તેના ઉપર તેના ઉપર નિશ્ચિતભાઈ ભેજશું તેના ઉપર જઈશું પહેલાં આ એક સેગમેન્ટ બતાવી દઈએ અમિતભાઈ સવાલ તે છે કે એક બોલ્ડ ડિસિઝન લીધું છે પિયુષ ગોયલે બિંગ ફાઇનાન્સ મિનિસ્ટર કેવી રીતે તમે વધાવશો અને તેનાથી કેટલી અસર પડશે એટલે જ્યારથી છેલ્લા સાત આઠ વર્ષથી હું જોઉં છું બજેટને તો લગભગ પાંચ લાખની મર્યાદા કરવી આવી ડિમાન્ડ એક બહુ જ લાંબા સમયથી ભારતની જનતાની હતી એટલે જે કહેવાય કે પ્રબળ ઈચ્છા શક્તિ વાળું કામ આ દેશમાં કોઈ એક પોલિટિશિયન કરી શકે તો એ નરેન્દ્ર મોદી જ કરી શકે એ આજે પ્રૂવ થયું એટલે પાંચ લાખ સુધીની જે ટેક્સ મર્યાદામાં કોઈ ટેક્સ નહીં એકચ્યુઅલી જોવા જાઓ તો લગભગ સાડા લાખ રૂપિયા સુધી એ કોઈ જ ટેક્સ નહીં એટલે ચોપન પ્લસ ઇન્કમ જ્યારે કોઈ માણસની માસિક હોય તો એને કોઈ ટેક્સ ભરવાનો નહીં પછી જે એને બે મકાન હોય ત્યાં સુધી એને અમુક પ્રકારના ટેક્સીસની અંદરથી એની છૂટ એટલે કેપિટલ ગેનથી માંડીને બધાની છૂટ એને અમુક લેવલે ભાડું અઢી લાખ રૂપિયા સુધીનું ભાડાની આવક હોય તો એ અઢી લાખ રૂપિયા સુધીના ભાડા સુધી પણ કોઈ એટલે કારણ કે તમે જોવા જાવ તો મોટા સિનિયર સિટીઝન લોકો છે ને એ ઘણા બધા ભાડાની ઇન્કમ ઉપર જ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે તો આ બધા લોકોને આજે ખૂબ રાહતનો દિવસ

મહિલાઓ માટે જે રૂરલ સેક્ટરની મહિલાઓ છે એમના માટે સારી એવી એનાઉન્સમેન્ટ્સ થઈ છે જે ઉજ્જવલા સ્કીમની જે અનાઉન્સમેન્ટ કરી અને મેટર્નિટીની જે આપે કીધું એ રીતે ચોક્કસ એમને હેલ્પ કરશે પણ જેમ મેં પહેલાં કીધું એમ કે જે મહિલા ઉદ્યોગ ઉદ્યોગ સાહસિકો છે વિમેન એન્ટરપ્રિન્યોર્સ છે એમને ક્યારેય કોઈ સરકારે સ્પેશિયલ ટ્રીટમેન્ટ નથી આપી અમુક ઓપ્સ હોય છે જેમ કે પ્રધાનમંત્રીએ થોડા દિવસો પહેલાં જે કર્યું કે પીએસયુઝને જે પ્રોક્યોરમેન્ટ છે એમાં ત્રણ ટકા મહિલાઓનું હોવું જોઈએ અડધો ટકો ઇન્ટરેસ્ટ આપશે પણ ફોકસ ક્યારેય નથી રહ્યું એ સેગમેન્ટ હવે પીએસયુઝમાં કેટલી મહિલાઓ સપ્લાય કરે છે એ ક્વેશ્ચન છે એટલે જે ક્ષેત્રમાં મહિલા બિઝનેસ કરવા માંગે છે અથવા તો છે અને સફળ રીતે કરી રહી છે એમાં જો સહાય મળે તો જે ફ્યુચરની આપણી છે કે વધારે ને વધારે સેલ્ફ એમ્પ્લોયડ મહિલાઓ હોય એ તરફ ચોક્કસ મદદ મળશે એટલે મારું માનવું છે કે રૂરલ સેક્ટર એ સારું પ્રોત્સાહન છે પણ અર્બન સેક્ટરમાં જે મહિલાઓ છે એમને દે કુડ અગ્યુઅન મોર કેતનભાઈ વાત કરીએ તો મહિલાઓના મુદ્દાને આ બજેટમાં માત્ર ટચ કરીને નીકળી ગયા છે તેમ કહી શકાય હા એવું કહી શકાય ઘણું બધું આગળ કરવાની વાત હતી આપ જાણો છો કે નિર્ભયા કાંડ જ્યારે થયો એ પછી જે બજેટ એલોકેશન થયું તો એ બજેટ વપરાણું કે નહીં જો કે એના માટે તો યુપીએ સરકાર આખી જતી રહી એમાં એ પણ એક મુદ્દો હતો પરંતુ આ સરકાર હજુ વધારે કરી શક્યો હતો અને એમાં કદાચ ગુજરાત મોડેલ રિફ્લેક્ટ કર્યું હોય જેમ કે સાણંદમાં મીનાજી સારી રીતે જાણે છે કે મહિલા માટે એક અલગ વેન્ડર પાર્કની સ્થાપના કરી તો એ રીતે જો એને પ્રોત્સાહિત કર્યા હોત તો સારું હતું અને એક સરકારે એક પણ મહત્ત્વની જાહેરાત કરી કે જે એમએસએમઇ છે અને કેન્દ્ર સરકારની જેટલી પરચેસ છે એમાં પચીસ ટકા ખરીદી જે રજિસ્ટર્ડ એમએસએમઇ હોય એની પાસેથી કરવામાં આવે તો હમણાં મેનેજીએ કીધું કે ભાઈ એમાં મહિલાઓનું કોન્ટ્રીબ્યુશન શું તો એના ઉપર પણ થોડું જોર મૂકવામાં આવ્યો હતું કે ભાઈ પાંચ ટકા છે એ વુમન એન્ટરપ્રિનર પાસેથી અમે ખરીદી કર તો પણ એ બહુ મોટી રકમ થ અત્યાર સુધી અઢાર હજાર કરોડની ખરીદી તો સરકારે કરી લીધી છે તો બે ચાર હજાર કરોડની ખરીદી વુમન પાસેથી કરી હોત તો પણ એક એમ્પાવર થયું ગણા તો ઘણું કરવાનું હતું પણ બધાને ખુશ રાખ્યા એમાં થોડો આ પણ પોર્શન રહી ગયો એવું કહી શકાય એમ જી જરૂરથી તો મહિલાઓનો પોર્શન થોડો ઘણો રહી ગયો તો માત્ર ટચ કરીને જતા રહ્યા છે પણ કામદારોને ખૂબ આ વખતે લાભ પહોંચાડવામાં આવ્યો છે કામદારો વિશે ખાસ આ વખતે કેન્દ્ર સરકારે વિચાર્યું છે તેમના માટે નવી યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે અને સાથોસાથ તેમના માટે પેન્શન સ્કીમ પણ લાવવામાં આવી છે કામદારો વિશે વાત કરીએ તો શૈલેષભાઈ સવાલ તે છે કામદારો માટે કેટલા ફાયદામંદ સમાચારો આ બજેટમાં જોવા મળ્યા કામદારો માટે આમ જુઓ તો જે ફાયદામંદ સમાચારમાં જોઈએ તો જે સ્કિલ ઇન્ડિયા અને અપ કરી રહ્યા છે તો એ ખૂબ જ મેક ઇન ઇન્ડિયા એ બધામાં જે કામદારોની જરૂરિયાતો છે એને આ લોકોએ આ વખતે આવરી છે અને ખાસ કરીને તમે જુઓ તો આપણે ત્યાં કામદારોમાં આપણે ગઈએ છીએ બેરોજગારી છે પણ કોઈ પણ એસ્ટેટમાં તમે નીકળો તો દરેકના ઝાપા ઉપર અમારે હેલ્પર જોઈએ છે ટર્નર જોઈએ છે વી નીડ વર્કર્સ બટ વી આર નોટ જનરેટિંગ ધેટ ટાઈપ ઓફ વર્કર્સ એટલે જે અનએમ્પ્લોયમેન્ટની વાત કરીએ છીએ એવરીબડી વોન્ટ્સ અ ગવર્મેન્ટ જોબ એ અનફોર્ચ્યુનેટ છે જો તમે દરેકને એમ્પ્લોયબલ કરો અને અત્યારના હું તમને કહી શકું છું કે અમે અમીરગઢમાં જે આઈટીઆઈ ચલાવીએ છીએ અમારા છોકરાઓ એ જોબ ગીવર થયા છે પણ અનફોર્ચ્યુનેટલી જે આઈટીઆઈ છે કે જે આપણા એજ્યુકેશનના જે માધ્યમથી ટ્રેનિંગ આપવી જોઈએ થતી નથી એના ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર હતી અને આઈટીઆઈ જે ગવર્મેન્ટ ચલાવે છે એ પ્રાઇવેટ સેક્ટરને સોંપી દીધું હોત તો છોકરાઓ સારા બહાર આવત ને એમ્પ્લોયબલ થત જે જો તે મિનાજી આપની પાસે આ માંગુચ કામદારો માટે જાહેરાતો તો કરવામાં આવી પરંતુ ઉદ્યોગપતિઓ માટે આ જાહેરાત કેવી રહેશે કામદારો માટે જે જાહેરાતો કરી એમના પોઈન્ટ ઓફ વ્યૂ થી અને એક બજેટ પોઈન્ટ ઓફ વ્યૂ થી કદાચ પોપ્યુલિસ્ટ છે અને સારી છે પણ એઝ ટેક્સટાઇલ સેક્ટર ની જો હું વાત કરું એમણે જે બોનસ ની લિમિટ વધારી જે 10000 હતી 21000 કરી 3000 થી એ લોડ થશે ટેક્સટાઇલ સેક્ટર ઉપર કારણ કે મેજર એમ્પ્લો લેબર ત્યાં હોય છે લેબર ઓરિયન્ટેડ સેક્ટર છે અને જ્યારે બિઝનેસ અત્યારે ટેક્સટાઇલ સેક્ટર એક ડિફિકલ્ટ ફેઝમાંથી પાસ થઈ રહ્યો છે ત્યારે આ ચોક્કસ આ જે અનાઉન્સમેન્ટ છે એ એમના માટે એક ભાર રહેશે એવું મને લાગે છે અને બીજું જે અનઓર્ગનાઇઝ સેક્ટરનું વાત કરી કે એમને પેન્શન મળશે એ મને હજી પ્રોપરલી ખ્યાલ નથી આવતો થશે કઈ રીતે થશે મંત્રીશ્રીએ કીધું કે હું કાર્પેન્ટર ને ને મોચી ને એમને બધાને પણ આવરી લેવા માંગુ છું આમાં એવું જો થશે તો ઉત્તમ છે પણ કઈ રીતે થશે કારણ કે અનઓર્ગેનાઇઝ આવો જાણીએ અમલભાઈ તેનો તેનો અમલ કેવી રીતે થશે આ એક બહુ મોટા સેક્ટર ને એમણે આવરી લીધું છે અને એ જે કાર્પેન્ટર મોચી અને જે લોકો પોતાનો નાનો ચાની દુકાન છે કે કે ભજીયાની દુકાન છે કે એ બધા જે નાના નાના વર્કર્સ જે બધા જે છે અનઓર્ગેનાઇઝ સેક્ટર એ લોકો જો આ યોજનાની અંદર જોડાશે અને મહિને સો રૂપિયા જો ભરશે તો સામે બીજા સો રૂપિયા સરકાર સેન્ટ્રલ સરકાર તરફથી આવશે અને એમને એ પૈસા જ્યારે સાહીઠ વર્ષના થશે ત્યારે દર મહિને એ લોકોને ત્રણ ત્રણ હજાર રૂપિયાનો લાભ સરકાર એ પેન્શન તરીકે મળશે એટલે કહેવામાં આવ્યું કે આજથી પાંચ કે સાત વર્ષ પછી આ દુનિયાની સૌથી મોટી પેન્શન સ્કીમ થશે કારણ કે ભારતની અંદર જે સેલ્ફ એમ્પ્લોઈડ જે લોકો વધી રહ્યા છે એ બધાને આ જાતના કોઈ બેનિફિટની જરૂર હતી અને એ રીતે જે 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 લોકો આની અંદર રજિસ્ટર થશે એમની પાસે આધાર કાર્ડ હશે અને એ લોકોનો એડ્રેસનું પ્રૂફ હશે અને પોતાનો ધંધો કરે છે કેવાના ઓર્ગેનાઇઝ સેક્ટરમાં છે એ બધાને આનો લાભ મળી જશે એટલા માટે આ આ સ્કીમ ઇમ્પ્લિમેન્ટ કરવી એટલી બધી અઘરી નથી ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ અ પ્રોબ્લેમ અને પણ દેટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ ઓફ ધિસ પર્ટિક્યુલર ગવર્મેન્ટ નો એક વસ્તુ એમણે જ્યારે આ આ આ બજેટને જો તમે જુઓ તો શરૂઆતના લગભગ ચાલીસ ટકા સમય એમણે છેલ્લા સાડા ચાર વર્ષની વાતમાં કર્યા છેલ્લા લગભગ પંદરથી વીસ ટકા સમય એમણે ભવિષ્યના દસ વર્ષની વાત કરી વચ્ચેના સમયમાં આ પર્ટિક્યુલર યરના બજેટની વાત કરી હવે ભવિષ્યની વાત કરીએ એમાં જે દસમો મુદ્દો છે એ સૌથી અગત્યનો મુદ્દો છે અને તે છે કે બ્યુરોક્રસી અને જે મેથડ ઓફ રૂલિંગ જે છે એડમિનિસ્ટ્રેશન છે એને ઇમ્પ્રુવ કરવા માટે આવતા દસ વર્ષની એમણે એક નેમ રાખી છે આ આના ઉપર નો આજથી પંદર વીસ વર્ષ પહેલા લેવાનો હતો હજી લગી કોઈ એ લીધો નથી આ વખતે જે ભવિષ્યના દસ વર્ષની અંદર જે દસમો મુદ્દો છે એ મારા હિસાબે એટલીસ્ટ એ સરકારની ધ્યાનની અંદર આવ્યો છે એ બહુ અગતકાર કારણ કે મોટાભાગની સ્કીમો છે જે ઇમ્પ્લિમેન્ટેશનમાં કોઈના કોઈ કારણે અટકે છે અને ઓનેસ્ટીને આ રીતે જે આપણે જે વાત કરીએ છીએ તેમાં ચોરી પ્રાઇવેટ સેક્ટરને ઇન્ડિવિજલ લોકો પણ કરતા હોય છે ઇટ ઇઝ નોટ અ મોનોપોલી ઓફ હિતભાઈ ઇમ્પ્લિમેન્ટેશન એક મોટો ડ્રોબેક અથવા તો એક મોટો આસ્પેક્ટ આમાં બની શકે આમાં આઈ ડોન્ટ થિંક કે શુડ બી એ પ્રોબ્લેમ કારણ કે જે બી છે એ બેન્કમાં છે અને જે કંપનીમાં જે કામ કરે છે એ લોકોએ જે ફોર્મ કે ભરવાના હશે એમાં થશે મારે એક વસ્તુ હું નથી સમજ્યું કે કોઈ માણસ સપોઝ કે અઠ્ઠાવન વર્ષનો છે અને એ સો રૂપિયા ભરે છે બે વર્ષ માટે તો એને પણ ત્રણ હજાર રૂપિયા મળશે કે એની કોઈ લિમિટથી ચાલુ થશે એટલે એજ ઓફ 30 ઇફ સમબડી સ્ટાર્ટ પેઇંગ 100 રૂપિયા હા એ મે નથી એટલે એ મને ખ્યાલ નથી એટલે મારે અમિતભાઈ પાસે સમજી લે સમજી લે જી અમિતભાઈ અમિતભાઈ સમજાવો પ્રકાશ 21 21000 રૂપિયા ને જેની આવક હોય એને આગળ 1000 રૂપિયા નું પેન્શન આ પ્રકારનું છે એટલે એના પેરામીટર નક્કી છે એટલે એને આખા બજેટ ની અંદર લખ્યું હોય એટલે કુલ મળીને એક તો આ એટલે થાઉઝન્ડ રૂપિયાનું પેન્શન એ આ પ્રકારના લોકો છે એટલે જે ઘુમંતુ એટલે ફરતા લોકો છે તો એ લોકો માટે પણ આ બજેટની અંદર સ્પષ્ટ રીતે વાત કરી છે નીતિ આયોગ એનું આયોજન કરી અને એને આગળ ચલાવશે બેને વાત કરી એમ કે વુમન ડેવલપમેન્ટ જ નહીં વુમન લેટ ડેવલપમેન્ટ એવો શબ્દ એમણે વાપર્યો એટલે વુમન ના નેતૃત્વ સાથેનું ડેવલપમેન્ટ તો એની અંદર આ ધુમાડા મુક્ત રસોડાથી શરૂ કરી અને બેને આગળ જે પહેલી જ વખત એ બોલ્યા ત્યારે એમને ચિંતા મેડમે કહેવા બેને વાત કરી તો એની અંદર સ્પષ્ટ રીતે એમણે કીધું કે જે એમએસએમઇ છે બરાબર આ એમએસએમઇની અંદર જો વુમન લેડ એમએસએમઇ હશે તો એને ત્રણ ટકા સુધીની વ્યાજ મુક્તિ બરાબર અને મિનિટ મિનિટની અંદર એક કરોડ સુધીની લોન તાત્કાલિક જેમ આપણા ટેક્સ એક્સપર્ટ સાહેબે કીધું એમાં તો એની અંદર જે એમણે કીધું પંદર સત્તર વર્ષથી સમજાતું નહોતું એટલે મૂળ જે હિતેનભાઈ બી ચિંતા વ્યક્ત કરે છે એ વિષય ટ્રાન્સપરન્સીનો છે તો વિષય ટ્રાન્સપરન્સીનો છે તો શું તો બે હજાર બાવીસ સુધીની અંદર હવે કોઈ અધિકારી કે માણસે મળવાનું જ નહીં રહે એને એના જે કે ટેક્સ ભરવાના છે એ બધું કોમ્પ્યુટરથી જ ભરાઈ જશે એટલે ઘરે બેઠા બેઠા જ હવે એની અંદર એ માત્ર બે જ વર્ષની અંદર એમણે વાત કરી છે ચોવીસ કલાકની અંદર રિટર્ન ભરાઈ જશે તો આજે જે કરપ્શન ક્યાં થાય છે જ્યાં હ્યુમન ઇન્ટરવેન્શન આવે છે તો હવે સરકારે કોમ્પ્યુટરાઈઝ એકદમ અને કીધું પિયુષ ગોયલજીએ કે ફિફ્ટી એટલે નવ જેટલી વસ્તુઓને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવી છે કે જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે જોડી દેવામાં આવશે એના ઉપર કામ ચાલુ થઈ ગયું છે એટલે હવે જે રીતનું આખું ભારત નવું નિર્માણ થઈ રહ્યું છે એ એકચ્યુઅલી ન્યૂ ઇન્ડિયા હશે જેમાં કરપ્શન કરનારા લોકો બરાબર

એટલે આ બજેટમાં રોજ રોજગારની વાત એમણે જે જે વચન આપેલું એ તો પાડ્યું જ નથી અને ઉપરથી દોઢ કરોડ બેરોજગાર ક્રિએટ કર્યા ગયા વર્ષે એ ડોટ બનતીને જીએસટી પછી અને મોદી સાહેબનું એક તો બહુ અદ્ભુત છે કે એવો એમણે સખત ટીકા કરી મનરેગાની પાંચ પાંચ દસ દસ વર્ષ અને પછી મનરેગાનું બજેટ ડબલ કરી નાખ્યું સખત ટીકા કરી જીએસટીની અને જીએસટી લાવીને દોઢસો ફેરફાર કર્યા એમણે છેલ્લા છ મહિનામાં ઇમ્પ્લિમેન્ટ કરી એટલે એ એ તો મોદી જ કરી શકે બીજું કોઈ આવું ના કરી શકે અર્થતંત્ર તો એમના કાબૂ બહાર છે એ તો આખી દુનિયાએ સાબિત કરી દીધું છે એટલે સાહેબ આ સૌથી નુકસાનકારક સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે અને અનઓર્ગેનાઇઝ સેક્ટર માટે તો સાહેબ સોશિયલ સિક્યોરિટીની જરૂર છે આ બધા પ્રલોભનો ત્રણ હજારના પ્રલોભનો સાહીઠ વર્ષ પછી ની જરૂર નથી સોશિયલ સિક્યોરિટીની જરૂર છે એ તો એસ્ટાબ્લિશ કરી નથી પાંચ વર્ષમાં સરકારે પછી આવા ખોટા પ્રલોભનો તે બી ચૂંટણીના વચનો વોટ માટેનું સરસ કેનવાસિંગનું સાધન બજેટને બનાવી દીધું એમણે જરૂરથી આગળ આગળ વધીએ પોલિટિકલ થઈએ પહેલાં આગળ વધી જઈએ જી

એ બહુ સારી હતી જો પૂરી થઈ જાય તો એમએસએમ ઘણું બધું મળી જશે એટલે એક સેક્ટર એટલું કેવું પડશે ઇમ્પ્લિમેન્ટેશન સારું થશે તો બધું સારું થશે હવે છેલ્લે વાત કરી લઈએ પશુપાલન અને મત્સ્યોદ્યોગની જેના માટે પણ ખુબ સારી બધી જાહેરાતો કરવામાં આવી છે બજેટમાં દિલીપસિંહ શું કહેશો પશુપાલન અને મત્સ્યોદ્યોગ માટે જાહેરાતો કરવામાં આવી છે તેને પણ એક રીતે રીતે ખેતી સાથે પૂરેપૂરી જોડી છે તેમને અલગ નથી રાખ્યા ખેતીથી ખરેખર આ બજેટનું એ પણ એક આવકારદાયક પગલું છે કારણ કે મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન માટે બે ટકાના વ્યાજદરમાં છૂટ આપવામાં આવી છે એ સિવાય જે કામધેનુ યોજના થકી સાતસો પચાસ કરોડની જે યોજનાઓ છે એ કિસાનો જ ગૌશાળા અને ગાયનું પાલન કરે છે તો એ પણ પશુપાલન સાથે જોડાયેલું છે પણ એ ફેક્ટરમાં પણ બજેટમાં ખૂબ જ સરાહનીય આપણને ફાળ્યું છે અને એ બદલ સરકારને અભિનંદન ખેડૂતો અને પશુપાલકો આપીએ છીએ પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગમાં તમે ખાલી હું વેરાવળમાં જ કહું તો મત્સ્ય ઉદ્યોગમાં સાડા ત્રણ લાખ લોકોની જોબ છે હવે જો એ ઉદ્યોગને આ રીતે જે સપોર્ટ થાય તો હું માનું છું કે આપણે એનો એક્સપોર્ટ છે આજે મત્સ્ય ઉદ્યોગનું મેક્સિમમ એક્સપોર્ટ યુરોપમાં થઈ રહ્યું છે એટલે જે મત્સ્ય ઉદ્યોગ માટે અને ગૌ કે જે આપણે ગાય માતા છે તો એમનું આજે જુઓ તો એ પશુધનમાં ખૂબ જ જરૂર છે એમનું ગૌમૂત્ર પણ અત્યારના મેડિસિનમાં વપરાય છે એમનો છાણ છે એનો પણ ઉપયોગ થઈ રહ્યો છે તો એ ઇન્ડસ્ટ્રી તરીકે હવે ડેવલપ કરવા જેવું છે અને ઘણા લોકો અત્યારના પશુપાલન એટલે ગૌના એમાં રોકાણ કરી રહ્યા છે મારા ખ્યાલ પ્રમાણે મારો છોકરો પણ અત્યારના એમ ઈચ્છે છે કે હું સો ગાયો રાખી આઈ વિલ મલ્ટિપ્લાય ધીસ કાઉઝ અને એમાં ટેક્સ બેનિફિટ ને એટલા બધા બેનિફિટ છે કુમાર છું ઇટ વિલ બીકમ એ ઇન્ડસ્ટ્રી ઇન શોર્ટ ટાઈમ અને ઇન્ડસ્ટ્રીઆલી નાઉ થિંકિંગ અબાઉટ ગોઈંગ ફોર ધીસ બિઝનેસ આઈ થિંક એ બહુ જ સારી જાહેરાત છે અને જો એ થાય તો આપણે ત્યાં ઘણા ઘણા પ્રોબ્લેમ જે છે કે

બરાબર એ તે અત્યારે અમૂલ્ય ઊંટનું દૂધ બી કાઢ્યું છે ઊંટ પણ એનિમલ હસબન્ડરીમાં આવી જશે લોડ ઓફ થિંગ્સ અને આજે વાત કરી છે એટલે દૂધની જે જરૂર છે અને ગુજરાત તો એમાં આગળ જ છે દેર કેમ બી લોડ ઓફ થિંગ્સ વીચ કેમ બી ડન બરાબર હવે એને કઈ રીતે લેવામાં આવે છે કે એ જે ફાઈનાન્સની કે જે વાત કરે છે કે બે ટકા એ લોકોને છે ને પછી ત્રણ ટકા જે મળવાની વાત છે એ હજી મને સમજી નથી જ્યારે આઈ આઈ થિંક વિલ ટોક અબાઉટ ઇટ અત્યના મારા માટે કેવું અયોગ્ય છે કારણ કે હું પોતે સમજી નથી બે ટકા સેમાં રાહત આપશે ને એની ઉપર ત્રણ ટકા સેમાં રાહત આપશે એ હજી જગ્યાને નથી મળ્યો મળીશ ત્યાર પાછો નેક્સ્ટ ટાઈમ તમને કહીશ અમલ આપ આપને સમજાવી શકશો જે વાત નથી સમજી શક્યા હિતનભાઈ હજુ સુધી બે ટકાની વાત હિત કરી

લોન એટલે તમે જો સમયસર એનું રીપેમેન્ટ કરો તો તમને વ્યાજની અંદર રાહત આપવામાં આવશે એ જાતની જાહેરાત છે અને એ કોને મળશે એટલે કોઈ પણ એગ્રીકલ્ચરિસ્ટને જેણે ફાર્મ લોન લીધી હોય એ જો સમયસર રીપેમેન્ટ કરે તો એના વ્યાજની અંદર ત્રણ ટકાનો એને ફર્ધર રિડક્શન આપવાની વાત છે બે ટકાના રિડક્શનની વાત છે એટલે આ પ્રમાણે એને એક એક જાતનો ઇન્સેન્ટિવ આપવામાં આવ્યો છે કે તમે તમારે જે વ્યાજ છે પણ અમે જ્યારે લોકો આખા ને આખા લોન ની માફી ની જ વાત કરતા હોય ત્યારે વ્યાજ ની અંદર બે ટકા નો ઘટાડામાં અસર શું થવાની પણ એક 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 બીજો મુદ્દો આપણે ચર્ચાની અંદર લેવાની અમલભાઈ એક જ મિનિટ આવો આપની પાસે જી હા આમ તો પાક ધિરાણની અંદર કેન્દ્રના ત્રણ ટકા અને રાજ્યના બે ટકા એમ કરીને તો લગભગ જીરો ટકા ઉપર છે અને એની અંદર બી એમણે જે લોન લીધી એમાં જો ટાઈમે ભરે તો આ બીજા ત્રણ ટકાનો વિષય આવ્યો એટલે ખેડૂતની લોન લગભગ એ ઝીરો ટકાની આજુબાજુમાં જ છે જી જી જરૂરથી જી ફિશરીઝ ને રેકેગ્નાઇઝ કરી ધેટ ઇઝ બિગ કારણ કે આટલું મોટું કોસ્ટ લાઇન ઈન્ડિયા પાસે છે ગુજરાત પાસે સૌથી મોટું ગુજરાત પાસે ને ઇન્ડિયા ટોટલ પાસે બહુ મોટું કોસ્ટ લાઇન એટલે એ એક આવકારદાયક પગલું છે કે ફિશરીઝ ઉપર ફોકસ ગયું જરૂરથી નૈશદભાઈ મત્સ્ય ઉદ્યોગ પર ભાર આપ્યો છે તેનાથી ફરક પડશે શ્રી મત્ય ઉદ્યોગ પર ભાર આપ્યો છે પણ મત્સ્ય ઉદ્યોગ માટે એમણે ચોક્કસ સ્કીમો ક્યાં જાહેર કરી છે મત્સ્ય ઉદ્યોગ એમણે બેને કહું તે પ્રમાણે સ્વાભાવિક છે કે આપ જુઓ તો ગુજરાત કેરાલા આપણો ભારતનો સાહીઠ ટકા ઉપર ભાગ સ્વાભાવિક રીતે દરિયા સાથે સંકળાયેલો છે એટલે મત્સ્ય ઉદ્યોગને તો ખરેખર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી તરીકે ઘણી સારી રીતે ડેવલપ કરી શકાય પણ એ એટલું આમાં પૂરતું નથી ઠીક છે હવે હવે અંતમાં આપણે જે બજેટ છે તેને દસમાંથી આપણે માર્ક આપી દઈએ તમે કેટલા માર્ક આપશો આ માંથી દસમાથી દસમાંથી હું દસમાંથી ખાલી પેલી પાંચ લાખની જાહેરાત પૂરતો પોઈન્ટ વન પર્સન્ટ માર્ક આપું અધરવાઇઝ

ચોક્કસ આપી દો અને જો સમય હોય તો મારે એક બીજી વસ્તુ ખાસ કેવી છે અને તે છે એમ્પ્લોયમેન્ટની બાબતની અંદર કે એ એક બહુ જ અઘરો પીછીનો પ્રશ્ન છે કારણ કે નવી ટેકનોલોજી તરફ તમે જઈ રહ્યા છો એટલે ઇન્ડસ્ટ્રીની અંદર એમ્પ્લોયમેન્ટ ઓછી થવાની જ અને એવોલ ભાઈ માફ કરશો સમય ને સમયની કમી છે સમયની કમી છે કેમ ભાઈ હું સાડા માર્ક્સ આપીશ અને અઢી માર્ક્સ એટલા માટે કાપી લઈશ કે જે પિચોતેર હજાર કરોડ રૂપિયાનું આટલું મોટું ખેડૂતો ઉપર આપ્યું સારું છે જીડીપીમાં એનું કોન્ટ્રીબ્યુશન બાર થી પંદર છે પરંતુ જે લઘુ ઉદ્યોગો છે એનું કોન્ટ્રીબ્યુશન ચાલીસ થી વધારે પર્સન્ટ છે સાડા સાડા સાત આપશો સાડા સાત આપશો સમય નથી હું દસમાંથી નવ માર્ક એટલા માટે આપું કે આ એક હિંમતવાળું બજેટ છે અને કોઈ પણ વસ્તુનું

કશી જ રાહત નથી આપી ખાલી એટલું કહી દઉં કે ટ્રાન્સપોર્ટની હડતાલ છ મહિના પહેલાં પડી હતી ત્યારે પિયુષ ગોયલ સાહેબ વચ્ચે આવ્યા હતા અને એમને કીધું કે હું આ જોઈશ બજેટમાં હી હેઝ નોટ કેપ્ટ એની ઓફ હિસ પ્રોમિસિસ અમારા ઇન્સ્યોરન્સના ઇસ્યુઝ માટે અમારા ટોલના ઇસ્યુઝ માટે અમારા કોઈ પણ માટે તેથી તમે પાંચ આપશો આપ આપ કેટલા આપશો હું બસ બે જ પોઈન્ટ ઉપર સ્વચ્છતા અને ટોયલેટ્સ બાકી બધું ભૂલી જઉં છું એઝ અ સામાન્ય નાગરિક એ એટલા મોટા મુદ્દા હતા અને એક જે સ્લોગન હતું ઇઝ ઓફ લિવિંગ આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ દેટ આઈ ગીવ નાઇન અમે દસમાં દસ જ આપશો

પણ હવે જાહેરાતો તો થઈ છે તેનો અમલ સમયસર અને યોગ્ય થાય તેવી આશા રાખી આ સાથે જ અમારી આ ખાસ ચર્ચામાં હાલ માત્ર આટલું જ આપ જોતા રહો ઝી ચોવીસ કલાક